વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની ગુજરાત ચેપ્ટરની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની ગુજરાત ચેપ્ટરની મીટિંગ આશ્રમ રોડ ખાતે યોજાઈ હતી. રાજ્યમાં 75 લાખ જેટલી બ્રાહ્મણોની વસ્તી વસે છે, ત્યારે મીટિંગના એજન્ડામાં 3 મુખ્ય મુદ્દા પર ઠરાવ પસાર કરવામાં આવ્યો. બ્રાહ્મણ સમાજને લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં 2-3% પ્રતિનિધિત્વ મળે અને આગામી લોકસભા ચૂંટણીમાં 3 લોકસભા સીટ પક્ષ કે વિપક્ષ દ્વારા બ્રાહ્મણને આપવામાં આવે. બ્રાહ્મણની દીકરી માત્ર બ્રાહ્મણ સમાજમાં જ લગ્ન કરે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો અને કાર્યક્રમ થકી સંસ્થાની પ્રીમિયર વેબસાઇટ લગ્ન બંધન નામની વેબસાઇટને શરૂ કરવામાં આવી હતી અને હવે કિડની ડાયાલિસિસ માટે નિકોલમાં બ્રાહ્મણ સારવાર પણ મળશે. વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન એ સમગ્ર વિશ્વમાં વસતા બ્રાહ્મણોનું એક મજબૂત સંગઠન છે. કેનેડાની અંદર, અમેરિકાની અંદર દરેક જગ્યાએ એની બ્રાન્ચ એટલે કે એની શાખાઓ આવેલી છે. અમદાવાદની અંદર આજે ગુજરાત ચેપ્ટરની AGM એન્યુઅલ જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું, જેની થીમ હતી સંસ્કારોનું સાતત્ય. આ સંસ્કારોના સાતત્ય થીમ હેઠળ જે ઠરાવો નક્કી કરવામાં આવ્યા એમાં સૌથી પહેલો ઠરાવ એ ચર્ચવામાં આવ્યો કે સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ, પરંતુ રાજકારણની અંદર સમાજ તો હોવો જ જોઈએ. એટલે ગુજરાતની અંદર 70 લાખ બ્રાહ્મણો છે અને આ 70 લાખ બ્રાહ્મણો જે છે તો દરેક રાજકીય પક્ષને અમે અમારી માગણી કરવાના છીએ કે અમારા 70 લાખ એટલે ગુજરાતની અંદર 65-70 કરોડની વસ્તીના અમે લગભગ 10-11% છીએ, તો અમને આ રેશિયો પ્રમાણે જેમ પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું, આજે માથા સાથે રાખીને રાજ કરવાના લોકશાહીની અંદર અમને અમારા રેશિયો પ્રમાણે એ ટિકિટ વિધાનસભામાં અને આવનારી સંસદની ચૂંટણીની અંદર પણ આપવામાં આવે, આ અમારી પહેલી માગણી છે. સાથે સાથે સમાજની દીકરીઓ સમાજમાં જ રહેવી જોઈએ, એના લગ્ન સમાજમાં જવા જોઈએ, એ પ્રકારેની જે બુલંદ માગણી મહિલાઓએ કરી હતી એને સમગ્ર સંસ્થાના અમારા પદાધિકારીઓએ સમર્થન આપ્યું છે, ઠરાવ નક્કી કર્યો છે અને એ પણ ઠરાવેલું છે જો સરકાર મા બાપની સંમતિ વિના બાળકો લગ્ન ના કરી શકે એ પ્રમાણેનું બિલ લાવશે તો બ્રહ્મ સમાજ એનું સમર્થન કરશે. અને ખાસ કરીને સાથે સાથે સમાજ પ્રત્યેનું જે સંસ્થાઓનું દાયિત્વ હોય છે એ પ્રમાણે ખાસ આજે એજ્યુકેશનની અંદર જ્યારે સમાજના દીકરાઓ દીકરીઓને ભણવાની વાત આવે ત્યારે 1-12 મોંઘીદાટ ટ્યુશન પદ્ધતિના લીધે જે ભણવા પાછળ ખર્ચ થઈ જાય છે એની સામે આજે એક ઇન્ટરનેશનલ એપ જે છે એની સાથે ટાઈઅપ કરીને સંપૂર્ણ ફ્રી 1-12 વિદ્યાર્થીઓને ટ્યુશન એની અંદર CBSE ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને ગુજરાત બોર્ડ અને CBSE સ્કૂલનું ભણતર સંપૂર્ણ રીતે ફ્રી કરાવવામાં આવશે એની એપનું લોન્ચિંગ છે. સાથે સાથે લગ્ન માટે થઈને લગ્ન વાંછુક યુવક યુવતીઓ માટે www.lagnabandhan.in નામની પ્રીમિયમ વેબસાઇટ સાથે ટાઈઅપ કરેલું છે અને એના દરેક પ્રીમિયમ ફીચર એ સમાજના જે કંઈ પણ યુવક યુવતીઓ લગ્ન વાંછુક છે એમને એનો યુઝ ફ્રી ઓફ કરવા મળશે. અને એક પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે અમદાવાદની અંદર નિકોલની અંદર ફ્રી હેલ્થનું એટલે કે ફ્રી કિડની ડાયાલિસિસ સેન્ટર છે એમની જોડે ટાઈઅપ કરવામાં આવેલું છે. સમાજના કોઈ પણ વ્યક્તિ ત્યાં જશે તો એમને કિડનીનો પ્રોબ્લેમ હોય તો એનું ડાયાલિસિસ ફ્રી કરવામાં આવશે. કિડનીના પ્રોબ્લેમ જેમના ઘરમાં છે એમને આર્થિક સ્થિતિ જો મજબૂત ના હોય તો આ સેન્ટર એમને સંપૂર્ણ રીતે મફત લગભગ વર્ષનું 1 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે એ સંપૂર્ણ મફત આપશે. આ સેન્ટર પણ કોઈ પણ પ્રકારની સહાય વિના અમે માત્ર લોક ભાગીદારીથી અમારી સંસ્થાઓ ચલાવી રહી છે તેની સાથે પણ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે ટાઈઅપ કરેલું છે. આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાતની અંદર એજ્યુકેશન સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, કોલેજો સાથે ટાઈઅપ કરીને બ્રહ્મ પરિવારના દીકરા અને દીકરીઓ માટે એજ્યુકેશન કાર્ડ કે જેની અંદર 50% થી લઈને 100% સુધીની સ્કોલરશીપ મળે એ પ્રકારનું પણ પહેલા સમગ્ર ગુજરાતની અંદર 6 મહાનગરપાલિકામાં અને ત્યારબાદ મહાનગરો બાદ એ નાના સિટી સેન્ટરોની અંદર પણ કરવામાં આવશે. ટૂંકમાં આજની જે મિટિંગ છે એ જે સમગ્ર બ્રહ્મ સમાજ ગુજરાતની અંદર અલગ અલગ સંગઠનોમાં વહેંચાયેલો છે તે સંગઠનના પદાધિકારીઓ ભેગા થયા છે અને આજની મિટિંગની અંદર એ નક્કી કરેલું છે કે આવનારા દિવસોની અંદર બ્રાહ્મણ સૌ એકનો નારો કરીને શિક્ષા, આરોગ્ય અને રાજકારણની અંદર
બ્રહ્મ સમાજનો જય પરશુરામનો નારો બુલંદ કરશે. જે આપણે વાત કરી કે જે બ્રાહ્મણ સમાજ છે એ રાજકારણમાં હોવા જોઈએ, હવે જયારે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આપ શું માનો છો કે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ જ્ઞાતિ એનું પ્રભુત્વ લોકસભાની અંદર હોવું જોઈએ? બિલકુલ, આવનારી લોકસભા ચૂંટણીની અંદર જેમ ગુજરાતની અંદર 70 લાખ બ્રાહ્મણો છે, 7 કરોડની વસ્તી છે, એટલે 10% પ્રતિનિધિત્વ જો બ્રહ્મ સમાજનું હોય તો અમારા બ્રહ્મ સમાજના જે કંઈ પણ રાજકારણની અંદર જે પક્ષમાં જે પદાધિકારીઓ છે એમને જે તે પક્ષ, કોઈ પણ પક્ષ, શાસક પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, એ અમારા પ્રો ડેટા પ્રમાણે 2-3 સીટ લોકસભાની અંદર બ્રહ્મ સમાજને ફાળવે એવી માગણી અમે ઠરાવ સ્વરૂપે અહીંયા કરેલી છે.